सूरतवासीओ वरसाद बाद हवे नवी मुसीबतनो सामनो करवा मजबूर थया छे। सूरतवासीओ वगर पैसे चंद्रनी सफर करी रह्या छे। जी हां, सूरतना रस्ताओ पर पड़ेला खाड़ाओ लोकोनी परेशानी वधारी रह्या छे। शहरना तमाम रस्ताओ एवा भासी रह्या छे के जाने रस्ता पर खाड़ा नहीं पण खाड़ामां रस्ता बनाव्या होय। सूरतना रहेवासीओ जे पोतानी व्यथा जणावी रह्या छे ते व्यथा मात्र आ बे चार लोकोनी नथी, परंतु शहेरमां वहेली सवारथी पोतानी मंजिल पर जवा निकळता तमाम लोकोनी आ व्यथा छे। दृश्यो जोईने तमे एम ना समजता के आ चंद्रनी धरती छे। जी हां, आ छे सूरत शहेरना रस्ताओ। सूरतना कोट विस्तारमां पण आ प्रकारे बिस्मार रस्ताओ जोवा मळी रह्या छे। उबड़खाबड़ रस्ताओ पर पोताना वाहनो लईने पसार थवा माटे सूरतवासीओ मजबूर बन्या छे। सूरतथी कड़ोदरा तरफ जता मुख्य मार्ग पर पण सहारा दरवाजा पासे मस मोटा खाड़ाओ जोवा मळी रह्या छे। आटलू ज नहीं पण कतारगाम उदना पांडेशरा भेस्तान विस्तारमां पण खाड़ाओनी भरमाड़ जोवा मळी रही छे। लोको परेशान थई रह्या छे तो सूरत महानगरपालिका कुंभकर्णनी नींद्रामां पोढ़ी रही छे। સાંભળો, સુરતવાસીઓ રસ્તાના ખાડાઓ વિશે શું કહી રહ્યા છે તે। સુરતવાસીઓ પોતાની વ્યથા જણાવી રહ્યા છે તો બીજી તરફ પાલિકા તંત્ર પોતાની કામગીરીથી આંખ મીચામણા કરી રહ્યું છે। ખાડાઓ પૂરવામાં પાલિકા નિષ્ફળ છે તો બીજી તરફ રસ્તાની કામગીરીમાં ભયંકર ગોબાચારીની બુ આવી રહી છે। કેમ કે સુરતના આંતરિક રસ્તાઓ લગભગ દર વર્ષે પાલિકા દ્વારા રીકાર્પેટ કરવામાં આવતા હોય છે। પાલિકા રસ્તાઓ બનાવવા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરે છે। આવા સંજોગોમાં એક જ વરસાદમાં જર્જરિત બની જતા રસ્તા જ ભ્રષ્ટાચારની ગવાહી પૂરી રહ્યા છે। પાલિકામાં વિપક્ષની ભૂમિકા નિભાવી રહેલી કોંગ્રેસ પણ અધિકારીઓ અને પાલિકાના સત્તાધીશો સામે બાયો ચડાવી રહી છે, પરંતુ ભ્રષ્ટાચારમાં ખરડાયેલું તંત્ર કેમ કરીને પણ સુધરવાનું નામ લઈ રહ્યું નથી। સુરતની પરિસ્થિતિ છે, સુરત શહેરની, આ ભારતીય જનતા પાર્ટીના શાસકો 56ની સાથે લઈને બોલે છે સ્માર્ટ સિટી છે સુરત। સ્વચ્છતામાં આખા દેશમાં બીજો નંબર આવ્યો। 6,300 કરોડનું બજેટ ધરાવતા સુરત મહાનગરપાલિકામાં તમે અત્યારે જોઈ શકો છો કે જે સુરત શહેરની અંદર ખાડા પડી ગયા છે, જે રોડ રસ્તા, તમામ રોડ રસ્તા, ટીપીના રસ્તા કે અંદરના રસ્તા કે 12 મીટરથી ઓછા રસ્તા પણ તમામ કોઈ એવો રસ્તો નથી કે જ્યાં ખાડા નહીં પડ્યા હોય। આશરે સુરતના 80% રોડો પર ખાડા પડી ગયા છે અને ખાડા એવા પડી ગયા છે કે ખાડા જોઈને એમ લાગે કે સુરતમાં ખાડા નથી પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાડામાં સુરત થઈ ગયો છે। આપણી એક જ વિનંતી છે કે અત્યારે ગઈકાલથી વરસાદ ખુલ્યો છે, વરસાદ પડ્યો નથી, 24 કલાક કરતાં વધુ સમય થઈ ગયો, અને આવો જો પ્રકાશ રહે તો યુદ્ધના ધોરણે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તમામ ટીમોને સાથે રાખીને યુદ્ધના ધોરણે જેટલા ખાડા પડ્યા છે રસ્તા રિપેરિંગ કરવા જોઈએ। હું આપને જ કીધું કે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે સુરતમાં ખાડા નથી પણ ખાડામાં સુરત છે, એનો મતલબ એ જ કે આ વિકાસ તમામ ખાડામાં જતો રહ્યો છે। આ સ્માર્ટ સિટી છે, ભારતીય જનતા પાર્ટીના શાસકોને શરમ આવી જોઈએ કે આપણા શહેરને સ્માર્ટ સિટી ના બોલવું જોઈએ। સમસ્યા આપ જોઈ શકો છો કે સુરતના જેટલા વાહન ચાલકો છે કેટલા ત્રાહિમામ પુકારી ગયા છે, લોકો હેરાન થાય છે, રોજેરોજ અકસ્માતોની સંખ્યા વધી રહી છે, અને હું તો કહું છું કે રેકોર્ડ જોઈ લો કે તપાસ કરવી છે કે ઓર્થોપેડિક ડૉક્ટરો પાસે છેલ્લા 10 દિવસમાં કેટલા કેસો આવ્યા છે હાડકા તૂટવાના, અને એની જવાબદારી પણ સુરત મહાનગરપાલિકા સ્વીકારવી જોઈએ। તો ભારતીય જનતા પાર્ટીના શાસકો સ્વચ્છતામાં 2 નંબર આવતો હોય તો છાતી ફુલાઈને કહે છે કે ભાઈ અમારા કારણ આવ્યો છે, તો આ ખાડામાં જે લોકોને નુકસાન થઈ રહ્યું છે, જે લોકો હેરાન થઈ રહ્યા છે, ત્રાહિમામ પોકારે છે, એની પણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ખૂબ પડવી જોઈએ। તો અમારી એક જ અપીલ છે, વિનંતી છે કે વહીવટીતંત્ર ચેતવણી સમજે કે દિન 3માં આવું ઉજળું વાતાવરણ રહે અને ખાડા રિપેરિંગનું કામ નહીં થાય તો સુરત મહાનગરપાલિકાની સામે આશ્ચર્યજનક કાર્યક્રમ કરતાં પણ અમે ખચકાઈશું નહીં। એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને હું મારું બે હાથ જોડીને વિનંતી કરું છું કે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, તમે બીજા બધા કામ અત્યારે સાઈડ પર રાખજો, કોવિડના કામ તો કરો જ છો પરંતુ સાથે સાથે રોડના રસ્તાના જે ખાડા તૂટેલા છે એનું પણ તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરાવો। સુરત મહાનગરપાલિકા માત્ર રસ્તા બનાવવામાં જ વીફર પુરવાર થઈ છે એવું નથી, પરંતુ ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીમાં પણ વેથ ઉતારી હોવાનું ફલિત થઈ રહ્યું છે।